જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રાયકા એજ્યુકેશન ચેનલ માં આપ સૌનું સ્વાગત. આજે આપણે ધોરણ 10 ની અંદર એક નવા જ પાઠ સાથે આવ્યા મિત્રો. ટોટલી વિડિયો આપણે પીપીટી અને એનિમેશન દ્વારા બનાવ્યો છે અને એનિમેશન ખાલી નકલ ચિત્રોની સાથે સાથે ડીપમાં સમજણ આપી જેથી કરીને એક પણ માર્ક્સ આપણો પરીક્ષામાં ના છટકે. ચલો પાઠ સ્ટાર્ટ કરીએ ફટાફટ. તો પાઠ નંબર 11, ભારત જળ સંસાધન. આપણો ઉદ્દેશ છે કે બોર્ડની પરીક્ષા બહુ ગંભીર હોય છે મિત્રો. 15 વર્ષથી હું સામાજિક વિજ્ઞાન ભણાવું છું એટલે એક પણ માર્ક્સ ના જાય એવી આપણી કોશિશ હશે. તો જળ એ જીવન, આ સૂત્ર આપણે ઘણી બધી જગ્યાએ વાંચેલું જ છે અને એનું મહત્વ વિશે પણ સારી રીતે આપણે જાણીએ છીએ. કારણ કે આ સૃષ્ટિ ઉપર જળ વગર કશું જ નથી, એની જીવનની કલ્પના પણ ના થઈ શકે. માણસને જમ્યા વગર ચાલે પણ પાણી વગર બિલકુલ ચાલે નહીં, એટલે આ બધી વસ્તુથી આપણે સારી રીતે પરિચિત છીએ. મેઇન મુદ્દા ઉપર આવીએ અને ક્યાં ક્યાં પ્રશ્નો આપણા બનશે એની પણ આપણે ચર્ચા ડીપમાં કરતા જઈશું. જળ સ્ત્રોત મિત્રો, અહીંયા જળ સ્ત્રોતનો મતલબ થાય જળ એટલે પાણી, અને સ્ત્રોત સ્ત્રોત મતલબ કે એવા સાધનો જ્યાંથી આપણને પાણી મળી શકે. તો જોઈએ કયા કયા છે. તો જળ સ્ત્રોતો મુખ્ય ત્રણ આવશે. એમાં પહેલું છે વૃષ્ટિય જળ. વૃષ્ટિય જળ એટલે મિત્રો શું? તો વૃષ્ટિનો મતલબ થાય વરસાદ, અને જળ એટલે કે પાણી, એટલે વૃષ્ટિય જળ એટલે કે વરસાદનું પાણી. બીજું છે પૃષ્ઠીય જળ. પૃષ્ઠીય જળનો મતલબ થાય કે પુષ્ઠભૂમિ. પુષ્ઠભૂમિ એટલે કે આપણી જમીન, જે એ જમીન ઉપર જે વહેતું પાણી હોય એને આપણે કહીએ છીએ પૃષ્ઠીય જળ. અને ત્રીજા નંબરની આવે છે ભૂમિગત જળ. ભૂમિગત જળનો મતલબ થાય ભૂમિગત. ગતનો મતલબ થાય ઊંડું, નીચું. તો જમીનની ઉપર જે પાણી હોય છે નીચે ઉતરતું હોય. તમે જોયો કે કોઈ પણ ખાબોચિયું આજ જોશો તો બીજા દિવસે પાણી ઓછું હશે, ત્રીજા દિવસે સાવ સુકાઈ ગયું હશે. તો એ પાણી ક્યાં જાય મિત્રો? અડધું ઉડી જાય ને બાકીનું જમીનની અંદર જાય. તો એને આપણે શું કહીએ છીએ? ભૂમિગત જળ. તો મિત્રો અહીંયા જળ સ્ત્રોતના મુખ્ય ત્રણ ભાગો થયા, વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. અને ત્રણેને શું કહેવાય એનો અર્થ પણ આપણે ક્લિયર કર્યો. તો આ રીતે ખાલી એનિમેશનનો કોઈ મતલબ નથી, સાથે સાથે સમજણ પણ આવી જોઈએ. હવે અહીંયા આપણે વૃષ્ટિય જળ કયા કયા, વૃષ્ટિય જળમાં કઈ કઈ બાબતનો સમાવેશ આવે આપણો પ્રશ્નો બને, તો વૃષ્ટિય જળમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, તો એની અંદર આપણે લખી શકીએ કે પહેલો તો વરસાદ જ આવે કારણ કે મુખ્ય, ત્યારબાદ નદી, ત્યારબાદ સરોવર, પછી કુવા. તો અહીંયા આપણે જોઈ શકીએ કે પૃથ્વી પર જળ સંસાધનના મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે. આ આપણો એક માર્ક્સનો સવાલ અથવા ખાલી જગ્યા બની કે પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત શું. પાણી તો અહીંયા તમે ઉપરના બધા ચિત્રોમાં જોઈ શકો કે બધે પાણી છે, પણ એ બધા પાણીનો મુખ્ય સ્ત્રોત કોણ, મતલબ એ બધું આવ્યું ક્યાંથી? તો નિશ્ચિત છે કે વરસાદ પડે તો જ આ બધું આવે, વરસાદ જ ના પડે તો કશું જ નહીં પડાય. એટલે કે પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે. એક સવાલ આપણો ક્લિયર થયો. અને આ બાકીના જે ચિત્રો છે એ બધા કેવા છે? ગૌણ સ્ત્રોત છે. ગૌણ સ્ત્રોતનો મતલબ થાય કે એ પછી ના આવે, મુખ્ય વરસાદ અને આયા પછી એ બધું ભરાય, એટલે આને આપણે ગૌણ સ્ત્રોતમાં કહીએ અને મુખ્ય કહેવાય નહીં. પણ એટલે કે આ બધા કોના આભારી છે? તો આ બધા વૃષ્ટિના આભારી છે. આપણે સમજી શકીએ કે વૃષ્ટિ એટલે કે વરસાદ ના પડે તો એકેનું અસ્તિત્વ રહે જ નહીં. હવે આપણે બીજો ભાગ જે કીધેલો આવડે ચિત્રમાં, પૃષ્ટિય જળ. તો પૃષ્ટિય જળ એટલે શું મિત્રો? તો પૃથ્વી સપાટી પરનું જળ. પૃષ્ટિનો મતલબ જ થાય કે સપાટી ઉપરનું જળ. તેમાં નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા આ બધા જ તમને શેના ઉદાહરણો છે? પૃષ્ઠીય જળના ઉદાહરણો છે. પરીક્ષામાં આવે તો પણ આપણે ક્લિયર કરી શકીએ. અને પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત શું છે? નદીઓ મિત્રો. કારણ કે આ બધી જગ્યાએ, આ તળાવમાં કે સરોવરમાં કે બધી જગ્યાએ પાણી મુખ્ય ક્યાંથી આવે? તો નદીમાંથી આવે. તો અહીંયા બીજો સવાલ આપણો ક્લિયર થયો કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત શું. તો અહીંયા આપણો જવાબ આવશે નદીઓ. તો આ રીતે સમજી અને આપણે કરીએ તો એક પણ પ્રશ્ન આપણો જાય નહીં. હવે ભૂમિગત જળ ત્રીજા નંબરમાં આપણે જોયેલું. તો ભૂમિગત જળનો મતલબ આપણે સમજી લઈએ. તો મુખ્ય જળ સ્ત્રોતોમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. એટલે કે એનું સ્થાન પણ બહુ અગત્યનું છે. કેમ? તો મિત્રો અહીંયા પૃથ્વી પરનું જે જળ હોય એનું અવશોષણ થાય. એટલે કે એક ઉદાહરણ તરફ સમજીએ કે કોઈ પણ જગ્યાએ પાણી ભરાયેલું હોય તો એનું શું થાય? ભાઈ ધીરે ધીરે અવશોષણ થાય. અવશોષણ થાય એટલે કે જમીનની અંદર એ શોષાઈ જાય. તો એને આપણે શું કહીએ છીએ? ભૂમિગત જળ. એટલે કે ભૂમિની અંદર એ જળ ઉતરી ગયું અને એનો જથ્થો અર મર્યાદિત છે કારણ કે બધી જગ્યાએ આપણને જોવા મળશે. બરોબર? તો આ જે અહીંયા આપણને ભૂમિગત જળ કેટલા પ્રમાણમાં જોવા મળે, તો અહીંયા આપણે નકશામાં જોઈએ તો આ ઉત્તર ભારત કે અહીંયા કરસા થયે જોયો તો ભારતના ઉત્તરના મેદાનોની અંદર 42% ભૂમિગત જળ જોવા મળે. કારણ કે અહીંયા વરસાદ વધુ અને નીચે વધુ સમાવેશ થતો હોવાના કારણે, આખો મેદાની પ્રદેશ હોવાના કારણે 42% ભૂમિગત જળ જોવા મળે. એક પ્રશ્ન ફરી બન્યો આપણો કે ભારતમાં ઉત્તરના મેદાનના વિસ્તારમાં કેટલા ટકા ભૂમિગત જળ મળે? તો આપણો જવાબ આવશે 42%. થોડું ફાસ્ટ એટલા માટે કરીએ કે વિડીયો આપણો બહુ લોંગ ના થાય એટલા માટે. પણ તમે એક નોટ બનાવીને પણ એવા સવાલો અલગ પાડતા રહેજો. હવે આપણે આ નકશામાં જોઈએ તો દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ. મિત્રો અહીંયા ઉચ્ચ પ્રદેશનો મતલબ શું થાય કે અહીંયા આપણે દક્ષિણ ભારતનો જો અહીંયા જે આટલું કર્સર ફરે છે એને ઉચ્ચ પ્રદેશ કહેવાય. ઉચ્ચ પ્રદેશનો મતલબ થાય કે જમીનની સપાટીથી એ અમુક નિશ્ચિત વિસ્તાર હોય, ઉદાહરણ તરીકે 900 મીટરથી ઊંચું, તો એને આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ. અને ઉચ્ચ પ્રદેશમાં શું હોય મિત્રો? પર્વતો તો હોય, પરંતુ પર્વત ક્યારે બની જાય? ઉચ્ચ પ્રદેશ અને પર્વતમાં શું ફેર?
તો પર્વતમાં ઉપર પીક હોય એટલે કે ચોટી હોય અને ઉચ્ચ પ્રદેશનો ઉપર સપાટ હોય એટલે કે અહીંયા આપણે આપણું ટેબલ હોય એ પ્રકારનું હોય એને આપણે ઉચ્ચ પ્રદેશ કહીશું. તો ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તાર, આ પર્વતીય વિસ્તાર છે એમાં ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે. ત્યાં કેમ આપણને ભૂમિગત જળ ઓછું જોવા મળે? કારણ કે ત્યાં બધું પાણી રગડીને નીચે આવે એના કારણે કોઈ અવશોષણનો અહીંયા શક્યતા નથી રહેતી એટલા માટે. પરંતુ ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય મિત્રો? સિંચાઈ માટે. તો ફરી સવાલ બન્યો કે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો સિંચાઈ માટે. અને અહીંયા ઉચ્ચ પ્રદેશના પર્વતીય વિસ્તારની અંદર ભૂમિગત જળનું પ્રમાણ કેમ ઓછું હોય છે? તો એનું કારણ આપણે સમજીએ, કારણ કે ત્યાં પાણી સ્થાયી થઈ શકતું નથી એટલે, અને સ્થાયી ના થઈ શકે તો નીચે ઉતરી પણ ના શકે. અહીંયા ભૂમિગત જળ વારંવાર શબ્દ આવ્યો તો અહીંયા તમે જોયો કે આ ઉપરનું પાણી છે, આ બ્લુ કલર એ ઉપરનું પાણી, અને નીચે તમે જોઈ શકો કે આ પાણી નીચે ઉતર્યું. આ નીચેનો ભાગ છે, પૃથ્વીની નીચેનો ભાગ અને આ ઉપરની સપાટીનો ભાગ. તો હવે આપણા મગજમાં એક વસ્તુ ક્લિયર થઈ જાય કે ભૂમિગત જળ આપણે કોને કહીએ છીએ. હવે જળ સંસાધનોને ઉપયોગ, જળ સંસાધન, સંસાધન એટલે શું મિત્રો? કે મનુષ્યનો ઉપયોગમાં આવી શકે તેવી તમામ પ્રકારની વસ્તુ એને આપણે સંસાધન કહીએ. તો જળ સંસાધન અને એનો ઉપયોગ શું? તો સૌથી પહેલો જળ સંસાધનનો સૌથી મોટો ઉપયોગ આપણો સિંચાઈ માટે થતો હોય છે. અહીંયા આપણે ખેતીના કામની અંદર પણ લઈ શકીએ છીએ, બરોબર. તો ભારતમાં 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. તો જળ સંસાધનનો પહેલો ઉપયોગ થાય સિંચાઈ માટે. જેમ કે આપણે જોઈએ, એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 1 કિલો ઘઉં જો આપણે ઉત્પન્ન કરવા હોય તો કેટલા લીટર પાણી જોઈએ મિત્રો? 1500 લીટર પાણી જોઈએ. અને અમુક પાકો એવા છે કે જે સૌથી વધુ એને પાણી જોતું હોય, જેમ કે આપણે જોઈએ કે ડાંગર, આપણે બધા સારી રીતે જાણીએ છીએ, શેરડી અને સણ, આ 3 પાકો એવા છે કે જેને પાણીની શક્યતા ખૂબ જ રહે, બરોબર છે. તો પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ આપણે સિંચાઈ માટે થતો આવ્યો છે. 1000 વર્ષોથી પહેલા પણ સિંચાઈ કરતા હતા, જેમ આપણે અશોકના એના સમયની અંદર જૂનાગઢની અંદર સુદર્શન તળાવ ને બધું આપણે ભણી ગયેલા છે. આગળ અહીંયા આપણે જોઈએ તો એક સવાલ અહીંયાથી બનતો હોય છે કે કાવેરી નદીમાં, અહીંયા મિત્રો જોઈ શકીએ આપણા કાવેરી નદી દક્ષિણ ભારતની આ નદી છે એની અંદરથી એક નહેર કાઢવામાં આવેલી, અને એનું એ નહેરનું નામ ઘણીવાર પરીક્ષામાં આપણને પૂછાય છે. તો ગ્રાન્ડ એનીકટ, ગ્રાન્ડનો મતલબ થાય વિશાળ, એનીકટ નહેર, એનું નિર્માણ 2 સદીમાં થયું હતું. આ સવાલ વારંવાર પૂછાય છે કે ગ્રાન્ડ એનીકટ નહેર કઈ જગ્યાએ છે? તો કાવેરી નદી ઉપર છે. અને કઈ સદીમાં એનું નિર્માણ થયેલું? 2 સદી, એટલે આપણે સમજી શકીએ કે અત્યારે 21મી સદી ચાલે છે. બાજુના નકશાની અંદર આપણે જોઈ શકીએ કે યમુના નહેર છે જે ઉત્તર પ્રદેશની અંદર આવેલી છે, એનું નિર્માણ 1882માં થયેલું. તો આ મુખ્ય નહેરોની વાત કરી, સૌથી પ્રાચીન નહેર કઈ છે એની પણ આપણે ચર્ચા કરી, પરીક્ષામાં સવાલ આવે તો આપણે આરામથી એને ટેકલ કરી શકીએ. હવે વાત સિંચાઈની આવી, સિંચાઈ એટલે મતલબ મિત્રો, તો પહેલાના સમયની અંદર ખાલી વરસાદ ઉપર જ આપણે ખેતી થતી હતી, બરોબર. પરંતુ હવે સિંચાઈ એટલે કે એ પાણીને આપણે જુદા જુદા માધ્યમથી આપણા ખેતર સુધી પહોંચાડવું, એને આપણે કહીએ છીએ સિંચાઈ. તો એમાં પહેલું આવે છે કુવા અને ટ્યુબવેલ, બીજામાં આવે છે નહેરો, અને ત્રીજામાં આવે તળાવ. આ 3 રીતે આપણે સિંચાઈ કરી શકીએ, એટલે કે આપણા ખેતર સુધી પાણી પહોંચાડી શકીએ. તો એમાં સૌથી વધુ મહત્વનું કોણ છે મિત્રો? ટ્યુબવેલ. તો આ પરીક્ષામાં એક સવાલ આપણો થાય છે કે સિંચાઈમાં મુખ્ય માધ્યમો કયા? તો આ બધા મુખ્ય માધ્યમો કહેવાય, પણ એમાં સૌથી અગત્યનું શું છે? ટ્યુબવેલ. બીજા નંબરમાં આવે નહેરો અને તળાવો, એટલે સૌથી વધુ ટ્યુબવેલ દ્વારા જ આપણે સિંચાઈ થાય છે. એ સવાલ પણ આપણો એક ક્લિયર થતો ગયો. હવે આપણી જોડે જે 3 નકશાઓ 2 નકશા છે એની અંદર શું છે મતલબ જોઈએ આપણે. તો નહેરો દ્વારા સિંચાઈ, એમાં આપણે સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનો છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બાજુ સતલુજ, યમુના એટલે કે ઉત્તર પ્રદેશની અંદર, અને ગંગાનું તો વિશાળ મેદાન છે. એની અંદર મહાનદી, ગોદાવરી અને કાવેરી, એટલે આટલી જગ્યાઓ મેં કીધી, એ જગ્યાએ આપણે નહેરો દ્વારા સિંચાઈ થાય છે. ફરી સમજી લે, નહેરો દ્વારા સિંચાઈ કઈ જગ્યાએ? સતલુજ, યમુના અને ગંગાનું વિશાળ મેદાન જે ઉત્તર ભારતની અંદર આવેલો છે, અને મહાનદી, ગોદાવરી અને કાવેરી એ બધું દક્ષિણ ભારતમાં છે. મુખ ત્રિકોણ પ્રદેશ એટલે મતલબ મિત્રો કે જ્યારે નદી સરો દરિયાના મળવા જતી હોય ત્યારે એનો ઢોળાવ ઢાળ નીચો એકદમ ઓછો થઈ જાય છે, જેના કારણે એ જુદા જુદા ફાટામાં વેચાઈ જાય છે, અને એના કારણે જે બધો કાપ હોય એક જગ્યાએ જમા થઈ જાય છે, અને આ જમીન બહુ જ ફળદ્રુપ હોય એને આપણે કહીએ છીએ મુખ ત્રિકોણ પ્રદેશ. એક અલગ વિડીયો બનાવશું એમાં સમજાવશું. ત્યારબાદ બાજુમાં આપણે જોઈએ કે કુવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનોમાં સામાન્ય રીતે થાય છે. કાંપનું મેદાન આપણે સમજી ગયા કે નદી પોતાની સાથે જે ઢસડી લાવે અને કાંપ કહેવાય, એ જમીન ખૂબ જ ફળદ્રુપ હોય છે. અને તળાવો દ્વારા થતી સિંચાઈ એ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં, તો તળાવ અને તળાવો દ્વારા થતી સિંચાઈ આપણે દક્ષિણમાં વધુ જોવા મળશે, અને બાકીની જે વાત કરી આપણે ઉત્તરમાં વધુ જોવા મળશે. હવે બહુ હેતુક યોજના એટલે શું મિત્રો? તો બહુ હેતુકનો મતલબ એક કરતા જેનો હેતુ અથવા એનો ઉપયોગ વધુ હોય એને આપણે બહુ હેતુક યોજના કહીએ. આ એક સરળ ભાષામાં મેં તમને વ્યાખ્યા આપી, સામાજિક વિજ્ઞાનની પરિભાષામાં આપણે અલગ રીતે વ્યાખ્યા કરશું. તો ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે, આપણે બધા સારી રીતે જાણીએ છીએ, અને બધી નદીઓ છેવટે સમુદ્રમાં મળતી હોય છે. અને ભારતનું ભૂપૃષ્ઠ જ એવું છે કે બધી નદીઓ સમુદ્રની અંદર મળે એ રીતનો ઢાળ આવેલો હોય છે. તો આ સમુદ્રના પાણી બધું સમુદ્રમાં જતું રહે, પણ એ પહેલા એનો જો આપણે ઉપયોગ કરવો હોય તો કરી શકીએ. અને
આજ સમુદ્રનું પાણી બધું વેડફાઈ ના જાય, નદીનું પાણી સમુદ્રમાં ના જતું રહે, તો એના માટે આપણે જુદા જુદી બહુવિધ યોજનાઓ કરી છે અને એના માટે જરૂરી પડે આપણો બંધ. અહીંયા આપણે જોઈ શકીએ કે આખી નદી ઉપર આ બંધ બાંધ્યો છે અને બંધ બાંધીને અહીંયા મોટું કૃત્રિમ સરોવર બને અને આ સરોવરના અનેક ઉપયોગ, આ સરોવરના પાણીના આપણે અનેક ઉપયોગો કરી શકીએ. એટલે જ આપણે એને કહીએ અનેક, એટલે કે બહુ હેતુ યોજના, કે જેનો હેતુ એક કરતા વધુ હોય એને આપણે બહુ હેતુ યોજના કહીએ છીએ. એટલે કે ખાસ કરીને નદી અને ખીણો સાથે સંકળાયેલી આ યોજના હોય, એટલે મતલબ કે બહુ હેતુ યોજના બનાવી તો નદી પહેલા આપણે જોવા અને એ પણ પાણીથી ભરેલી. હવે આ બહુ હેતુ યોજના બનાવવાના ઘણા બધા ફાયદા છે. પરીક્ષામાં આવે કે બહુ હેતુ યોજના એટલે શું અને એના વિશે સમજાવો, તો આપણે લખી શકીએ કે પૂર નિયંત્રણ થાય, કારણ કે બંધ બાંધવાના કારણે પૂરનું નિયંત્રણ કરી શકીએ. જમીનનું ધોવાણ અટકાવી શકીએ, બહુ જ વરસાદ પડવાના કારણે આપણે જોઈએ કે જમીનનું ધોવાણ થઈ જાય, પરંતુ આપણે આવા ડેમ બનાવીને પુલ બનાવી અને આવી યોજના દ્વારા જમીનનું ધોવાણ અટકાવી શકીએ. સિંચાઈ અને પેયજળ, એ તો આપણે સમજી શકીએ કે જયારે બંધ બાંધીએ છીએ તો એ પાણીનો આપણે સિંચાઈ માટે ઉપયોગ કરી શકીએ છીએ. નર્મદા નહેર વિશે આપણે જાણીએ. પેયજળ, પેયજળ એટલે કે પીવાના પાણી માટે આપણે ઉપયોગ કરી શકીએ, ઉદ્યોગોની અંદર ઉપયોગ કરી શકીએ, વસાહતો એટલે માણસનો રહેવાના સ્થળોમાં આપણે ઉપયોગ કરી શકીએ, અને વિદ્યુત તો ઉત્પન્ન થાય જ, એ તો આપણે જાણીએ જ છે. આંતરિક જળ પરિવહન એટલે આપણે એની અંદરથી હોડી અને એવા નાના જહાજો પણ એની અંદર આપણે ચલાવી શકીએ. ત્યારબાદ મનોરંજન, એટલે કે ઘણા બધા પિક્ચરોના શૂટિંગ પણ ત્યાં થાય, આપણે પણ પર્યટન ધામ તરીકે ત્યાં આનંદ કરવા જઈ શકીએ. અને વન્યજીવનું રક્ષણ થાય, કે એની એ અંદર પાણીમાં જે જીવ હોય એનું પણ રક્ષણ થાય. અને મત્સ્યપાલન એ બહુ વિકસે. તો મિત્રો અહીંયા તમે સમજી શકો કે કેટલા બધા ઉપયોગો થાય આ યોજનાના, આટલા બધા ઉપયોગના કારણે જ આપણે એને બહુ હેતુ યોજના કહીએ છીએ. તો આવા બહુ હેતુ યોજના એટલે શું અને એ આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે, આ બધો વિડીયો સ્ટોપ કરીને પણ તમે વારંવાર રિપીટ કરશો તો પણ તમે સારી રીતે સમજી શકશો કે બહુ હેતુ યોજના કોને કહેવાય. હવે આપણે આગળ વધીએ કે ભારતની મુખ્ય બહુ હેતુ યોજનાઓ કઈ કઈ છે. તો અહીંયા આપણો ચાર્ટ છે, તમારી પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલો છે. આ બહુ હેતુ યોજનાનું નામ મિત્રો એ કઈ નદી ઉપર છે અને એનાથી કોને લાભ મળશે, તો ફટાફટ જોઈ લઈએ. ભાખરા નાંગલ, જે સૌથી મોટો બંધ કહેવામાં આવે, સતલુજ નદી ઉપર છે મિત્રો, પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં એનો લાભ મળે છે. ત્યારબાદ કોસી નદી ઉપર, નદી પણ કોસી છે અને એનાથી કોને લાભ મળશે, બિહારને. તો આ ચાર્ટ આપણે વારંવાર અહીંયા સમજાવવાનો કોઈ મતલબ નહીં, કેમ, કારણ કે આપણા પાઠ્યપુસ્તકમાં પણ છે. અહીંયા આપણે ખાસ યાદ શું રાખવાનું કે બહુ યોજનાનું નામ યાદ રાખવાનું, એ કઈ નદી ઉપર છે અને એનાથી કોને લાભ મળશે એ આપણે ખાસ યાદ રાખશું. એમાં અમુક અમુક વધુ પરીક્ષા પૂછાતી હોય, ભાખરા નાંગલવાળી પૂછાતી હોય છે, બરોબર. આપણી નર્મદા વિશેની તો ખાસ આપણે યાદ રાખશું. કડાણા અને વણાકબોરી અને ધરોઈ, આ ચાર તો મુખ્ય છે જ, પણ આપણે તૈયારી બધાની કરશું જે તમે પાઠ્યપુસ્તકની અંદરથી સારી રીતે રિપીટ કરી અને ક્લિયર કરજો. તો આ રીતે મિત્રો આ પહેલો ભાગ હતો. બીજો ભાગ આપણે ટૂંક સમયમાં આવશે, તો લિંક પણ નીચે આપી દેશું, તો બીજો ભાગ ચોક્કસ જોજો. મળીએ બીજા ભાગમાં. ચેનલને ખાસ સબસ્ક્રાઇબ એટલા માટે કરજો કે આવા ટોટલી વિડીયો આપણે 10 મિનિટના એનિમેશન દ્વારા બનાવશું. મળીએ બીજા ભાગમાં. ત્યાં સુધી જય હિન્દ.